અમરેલી જિલ્લાની પશુ સંપદ સમૃદ્ધિના આરોગ્ય રક્ષક વચ ઘેર બેઠા પૂરો પાડવાનો અભિનવ પ્રયોગ. જિલ્લાના ગ્રામીણ પશુપાલકોને ઓન કોલ 1962 સેવાથી નિઃશુલ્ક પશુ સારવાર ઉપલબ્ધ થશે. સાંસદ નારાયણભાઈ કાછડિયા. પ્રાથમિક તબક્કે 5 મોબાઈલ પશુ દવાખાના અને સંસદ સભ્ય દ્વારા પ્રસ્થાન. અમરેલી જિલ્લામાં ગ્રામીણ પશુપાલકોને ઓન કોલ 1962 સેવાથી પશુઓને સારવાર અને આરોગ્યનું રક્ષણ મળી રહે તે માટે સાંસદ નારાયણભાઈ કાછડિયા, જિલ્લા કલેક્ટર આયુષ ઓક અને જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં 2 મોબાઈલ પશુ દવાખાનાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. સમગ્ર રાજ્ય સહિત અમરેલી જિલ્લામાં સરકાર દ્વારા જીવીકે EMRI સાથે PPP મોડલ પશુઓની સારવાર માટે અપનાવેલ છે. જિલ્લા પશુ સંપદા સમૃદ્ધિ અને જિલ્લા સર્વાંગી વિકાસ માટે ઉદ્યોગો સાથે પશુપાલન ખેતીનું પણ વિશેષ મહત્ત્વ. અમરેલી જિલ્લા શ્વેત ક્રાંતિ હરિત ક્રાંતિ અગ્રેસર છે. જિલ્લાને પશુ મોબાઈલ દવાખાના મળતા પશુપાલકોને વિશેષ લાભ થનાર છે. આજે અમરેલીના આંગણે એનિમલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. એ અમરેલી જિલ્લાના પશુપાલકોને માલધારીઓ માટે ખૂબ જ ફળદાયી નીવડશે. ઉપરાંત મંત્રીએ જિલ્લાના તમામ પશુપાલકોને આ સેવાનો વધુમાં વધુ લાભ લેવા અનુરોધ કર્યો હતો. નાયબ પશુપાલન નિયામક ડૉક્ટર TC ભાડેજાએ વિગત આપતા જણાવે કે અમરેલી જિલ્લામાં 5 મોબાઈલ પશુ દવાખાનું લોકાર્પણ કરવામાં આવ્યું, જે હાલ 5 તાલુકામાં કાર્યરત થશે. કરુણા એનિમલ એમ્બ્યુલન્સ 1962 તેમજ 108ના સફળ અનુભવને લઈને સરકાર દ્વારા 10 ગામ દીઠ 1 મોબાઈલ પશુ દવાખાના યોજનાનો પ્રારંભ કરાયો છે. આ મોબાઈલ પશુ દવાખાના નિયત કરેલા ગામોમાં નિઃશુલ્ક સારવાર ઘર બેઠા આપશે. જિલ્લામાં 365 દિવસ સવારે 7 કલાકથી સાંજે 7 કલાક દરમિયાન પશુપાલકોને આ સેવા ઘર બેઠા ઉપલબ્ધ બની રહે. આજે અમરેલીના આંગણે ગુજરાત સરકાર દ્વારા એનિમલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ અત્યારે જે કરવામાં આવ્યું છે અમરેલીમાં, અને સમગ્ર ગુજરાતમાં 460 જેવી એનિમલ એમ્બ્યુલન્સનું લોકાર્પણ થઈ રહ્યું છે, ત્યારે અમરેલી જિલ્લાની અંદર 12 આવી એમ્બ્યુલન્સ આવે છે. દરેક તાલુકામાં રોજના 10 ગામ લેવા, અને કોઈ જગ્યાએ ઇમરજન્સી હોય તો તાત્કાલિક કોઈ પશુ બીમાર હોય તો ત્યાં પહોંચી જવાનું. અને એનો નંબર છે 1962 નંબરનો, તમે નંબર લગાવશો એટલે તરત જ તમને સામેથી ફોન આવશે કે ભાઈ કઈ જગ્યાએ અમારે પહોંચવાનું છે. ગુજરાત સરકારે કરી છે તો હું પહેલાં તો ગુજરાત સરકારને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, અને અમરેલી જિલ્લાના તમામ માલધારીઓને, પશુપાલકોને, ખેડૂતોને આ એનિમલ એમ્બ્યુલન્સનો બહુ જ ઉપયોગ થશે. હાલ પૂરતા 5 તાલુકામાં કાર્યરત રહેશે. ખાસ કરીને આ કાર્યરત મોબાઈલ પશુ દવાખાના જે રીતે માણસમાં 108 ઇમરજન્સી ગાડી છે તે મુજબ પશુઓના ઇમરજન્સી કોલ 1962 છે. પશુપાલક ગમે ત્યારે 1962માં ફોન કરશે ત્યારે તેમને